डेकी महाशय कदाच नथी हाँ बुक्स में हशे कदाच जोई ले नथी यार मने याद छे यार मैं बैग में ज मुक्या हता खबर नहीं क्या जता रहा क्या भूल थी मैं कोई बीजी जगह है तो नथी मुकी दीदा ने यार मेरा तू घरे थी कैश पाकू लावी हती ने अरे हाँ यार पाकू लेने आवी हती हूँ जीवा पैसा मारा हाथ में आव्या मैं तरत ज बैग में मुकी दीदा हता त्यारे हूँ हॉल में हती त्यांथी हूँ सीधी कॉलेज ज आवी छु अचानक पैसा खोवाई जाय वो कोई चांस ज नथी हाँ मीरा तू एक वार छे ने घरे पैसा छे के नहीं कन्फर्म करी ले अरे नथी मान्या मने बराबर याद छे मैं पैसा बैग में ज मुक्या हता घर में होवानो कोई चांस ज नथी मने पैसा मळ्या के हूँ सीधी कॉलेज ज आवी छु बीजे क्यां गई ज नथी ठीक छे हवे छोड़ તારા એ પૈસા ક્યાં ગયા એના વિશે આપણે પછી વિચારીશું પહેલા સાકેતભાઈ ને કોલ કર અને જલ્દી પૈસાની વ્યવસ્થા કર ઓ મારી પાસેથી માગીશ તો હું હિસાબ માગીશ એવું વિચારીને સાકેતજી પાસેથી પૈસા માગીને હિસાબ વિના જ પૈસા લૂંટવાનો ઈરાદો છે કે શું ટિફિન બોક્સ ઓપન કર્યું અને કેટલી મસ્ત સુગંધ આવી રહી છે લાગે છે કે બહુ જ ટેસ્ટી હશે કઈ જ નથી વાંચતો આવ બેસ જમી લે આવ જમવાની વાત છોડ ભાઈ એ ચિઠ્ઠીમાં શું લખેલું છે એ પહેલા કે મને ભાઈ તમારા બંને વચ્ચેની આ ચિઠ્ઠીવાળી લવ સ્ટોરી જોઈને પ્રેમ આ રીતે કરવો જોઈએ એવું લાગે છે મને રોમિયો જુલિયટ લૈલા મજનુ દેવદાસ પાર્વતી આ લોકોની લવ સ્ટોરી કરતા તમારી લવ સ્ટોરી અલગ છે ચિઠ્ઠી આપને ચિઠ્ઠી આ કઈ ખાસ નથી અની છોડ ને ઠીક છે તો દેખાડ આપ અની 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 પ્લીઝ મારી વાત પણ કઈ નથી ને ચાલી નથી આપ મારે મારે ખરેખર કહી રહ્યો છું બેસી જા મને મમ્મીની બંગડીઓ આપવા માટે બહુ જ થેન્ક્સ હા કાચની લીલી બંગડીઓ મને પણ બહુ જ ગમે છે હા શું છે ભાઈ ભાભીને બંગડીઓ ક્યારે આપી તે મને કહ્યું નહીં તો આપી દીધી બસ ભાભીને કાચની લીલી બંગડીઓ પસંદ છે એ તને ખબર હતી અરે મને કેવી રીતે ખબર હોય આ બધો મીરાનો આઈડિયા છે ઓહો તો આ પણ આપણી ચંપાનો જ આઈડિયા છે આ વાત માટે એને સેલ્યુટ છે આટલા સરસ સરસ આઈડિયા આપીને એ તને અને ભાભીને બહુ ક્લોઝ લાવી છે ઉભો રહે એને થેન્ક્સ કહેવા માટે એને વિડિયો કોલ કરું છું એ અની 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 પ્લીઝ એવું ના કરે ચિઠ્ઠી મને આપી દે આપી દે એને પણ ખુશ થવા દે આ ચિઠ્ઠી વાળો આઈડિયા એને જ આપ્યો છે ને તને તો એના વિશે જાણ કરવી એ મારી ફરજ છે ઉભો રહે અની પ્લીઝ યાર એને પછી કહી દઈશ હવે છોડી દે ને પ્લીઝ યાર પ્લીઝ પ્લીઝ ઓકે 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 કોલ નહીં કરું પણ એક કન્ડિશન છે ના સુંદર ભાઈ હું ઘરે પૈસા ભૂલીને આવી ગઈ હતી પૈસા ત્યાં છે કે નહીં એ પૂછવા માટે કોલ કર્યો છે બસ અરે ના 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 જો ત્યાં પૈસા નહીં હોય તો મેં કદાચ બુકમાં મૂક્યા હશે અને ક્યાં મૂક્યા છે બરાબર યાદ નથી આવતું એટલે જ ફોન કર્યો હતો નથી ને ત્યાં સારું ઠીક છે સુંદરભાઈ શું થયું મીરા પૈસા ક્યાંય નથી સુંદરભાઈએ હોલમાં રૂમમાં કિચનમાં બધી જગ્યાએ શોધી લીધા પણ એમને ક્યાંય પૈસા નથી મળ્યા મને પાક્કું યાદ છે યાર મને જેવા પૈસા મળ્યા મેં તરત જ બેગમાં મૂકી દીધા હતા અને ત્યાંથી હું સીધી કોલેજ આવી છું બીજે ક્યાંય નથી ગઈ તો પછી પૈસા ક્યાં જતા રહ્યા તારી બેગ ગળી ગઈ કે પછી એક્ટિવાની ડિક્કી ગળી ગઈ બોલ તો આજે તો છેલ્લો દિવસ છે હવે હું શું કરું હે ભગવાન પૈસા ક્યાં જતા રહ્યા છે હવે હું શું કરું મને તો કઈ સમજમાં નથી આવી રહ્યું વેરી સિમ્પલ તું જલ્દી સાકેતભાઈને કોલ કર તારા માટે તો એ 10,000 તો શું 10 લાખ પણ મોકલી શકે છે માન્યા
કોઈ આપી શકે એટલે માન મર્યાદા છોડીને માંગી થોડી લેવાય. અરે આમાં માન મર્યાદાની વાત જ કે આવે, તું એ ઘરની દીકરી છે, બધા તને બહુ જ પ્રેમ કરે છે, તું માંગીશ તો ના થોડી પાડશે. મને ખબર છે સાકેત મારા માટે પાણીની જેમ પૈસા વાપરી શકે છે, હું એ વાતની ના નથી પાડતી, પણ યાર મારું સ્વાભિમાન એ વાત માટે તૈયાર નથી. પૂરા 10,000 મેં ખોઈ નાખ્યા છે, હું એને શું કહું, કેવી રીતે માંગું? જો આજે ફીસ નહીં ભરે તો આ લોકો એક્ઝામમાં નહીં બેસવા દે, એક્ઝામ પણ નજીક આવી રહી છે, હવે તું શું કરીશ? કરવું જ પડશે ને માન્યા, ગમે તે રીતે આજે મારે ફીસ તો ભરવી જ પડશે. પણ તું કેવી રીતે ભરીશ? મને તો કઈ જ સમજાતું નથી. જો મારી પાસે હોત ને તો હું તને ચોક્કસ આપી દેત, પછી આપી દેજે એવું કહી દેત. એક કામ કરીએ, આવ મારી સાથે. પણ ક્યાં? આવું કહું છું, જલ્દી ચાલ. બંને ભાઈઓના સંબંધ રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ જેવા છે. બહુ જ પ્રેમ છે, રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ જેટલો. જો આ રામ લક્ષ્મણને મેં દુર્યોધન અને ભીમ જેવા ના બનાવી દીધા ને તો મારું નામ પણ ચંદ્રકાંત. ભાભીએ કેટલા પ્રેમથી તને લેટર મોકલ્યો છે, શું જવાબ આપીશ એવું પૂછ્યું તો તું ભાવ ખાઈ રહ્યો છે. એ પ્લીઝ યાર છોડી દે, બોલ ને. લેટર લખ્યો છે પાછો પ્રેમથી. હાય અંકલ, તમે ત્યાં કેમ ઊભા છો, અહીં આવો. અરે રેવા દો, હું તો લંચ કરવા આવ્યો હતો. કાકાજી આવો આવો, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. બેસો. પોતાને આગ કહેવા વાળી મારી દીકરી અને પ્રેમ પત્રો લખી રહી છે. કાકાજી જો ચિઠ્ઠી જોઈ લેશો તો સારું નહીં લાગે. આખરે આ અંકલને કેવી રીતે બદલ્યા? સર સર પ્લીઝ સર, ખાલી 2 દિવસનો વધારાનો સમય આપી દો ને, હું પૈસા ભરી દઈશ, મિસ નહીં કરું. સમજવાનો પ્રયત્ન કરો, તમારા જેવા સ્ટુડન્ટ્સ માટે અમે ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આપીએ છીએ, એક્ઝામ નજીક આવે ત્યાં સુધીનો સમય પણ આપીએ છીએ, તો હજુ 2 દિવસ રાહ જોવાની એ તો શક્ય નથી. સર સર પ્લીઝ સર, આને ફીસ માટે પૈસા ભેગા કર્યા હતા પણ કોઈ એના પૈસા ચોરી લીધા છે. બધા પૈસા ચોરાઈ ગયા છે, ઉપરથી ઘરની પરિસ્થિતિ પણ સારી નથી, તરત પૈસા જમા નહીં કરી શકે એટલે થોડો સમય માંગી રહી છે. સર શક્ય નથી, મારે કાલે બેંકમાં પૈસા જમા કરવાના છે, નહીં તો પૈસા કેમ નથી ભર્યા, શું થયું, એવા ડિરેક્ટર્સ મને સવાલ કરશે. આઈ એમ હેલ્પલેસ. સર તમે બેંકમાં પૈસા કાલે ભરશો ને? તો પ્લીઝ સર મને કાલ સુધીનો સમય આપી દો, હું કાલ સુધી પૈસા અરેન્જ કરી લઈશ, પ્લીઝ સર. ઠીક છે, તું આટલી રિક્વેસ્ટ કરી રહી છે એટલે મને પણ ના પાડવાની ઈચ્છા નથી થઈ રહી, પણ ભૂલી ના જતી, કાલે ગમે તે રીતે પૈસા ભરી દેજે, નહીં તો હું આગળની પ્રોસેસ શરૂ કરી દઈશ, પછી તું કંઈ જ નહીં કરી શકે, તારું વર્ષ બગડશે. ના ના સર, એવું નહીં થાય, હું ફીસ ભરી દઈશ, હું નહીં ભૂલું સર, થેન્ક યુ. મીરા ફીસ કેવી રીતે ભરીશ, ક્યાંથી પૈસા લાવીશ તું? માન્યા તું આ બુક્સ લાઇબ્રેરીમાં રિટર્ન કરી દે, ઠીક છે ને, હું પૈસાની વ્યવસ્થા કરું છું. બાય 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 બાય. મીરા
મીરા વૈભવી માં એક કિલો રીંગણના 40 રૂપિયા કહી રહ્યો હતો, મેં ભાવ કરાવ્યો બરાબર 20 રૂપિયામાં લઈને આવ્યો બધા. 20 રૂપિયા જેવા જ રીંગણ આપ્યા છે તને. જો તું આ લાવ્યો ન હોત ને તો સાંજ સુધીમાં આ રીંગણ એ લોકો ગાઈને જ નાખી દેત. ઠીક છે, ત્યાં ખર્ચ કેટલો થયો હતો? કઈ યાદ તો નથી આવી રહ્યું. સુંદરભાઈ, આટલા કેરલેસ રહેશે તો કેવી રીતે ચાલશે? કેટલો ખર્ચ થયો એ ખબર નથી, બિલ ક્યાં છે એ પણ ખબર નથી. તમે આટલા બેજવાબદાર છો. એક જ દિવસમાં કેવી રીતે અરેન્જ કરું? શું કરું? કોની પાસે માંગું? જો મમ્મીને આ બધી વાત કરીશ તો એ બિચારી ચિંતા કરશે. સાકુ પાસે પણ નહીં માંગી શકું. હલ્યા દીદીએ પહેલા જ મને બહુ મેણા માર્યા છે. કોની પાસે માંગુ? આટલી મોટી રકમ હું કેવી રીતે અરેન્જ કરું? ગણપતિજી, પ્લીઝ હવે તમે જ મને કોઈ રસ્તો દેખાડો. અહલ્યા મેડમ, હું પ્રામાણિક માણસ છું. મેં ક્યારે ઘરને દગો નથી દીધો. સમ ખાઉં છું, બિલ ક્યાંય પડી ગયું હશે. બિલ ખરેખર ક્યાંક પડી ગયું છે કે પછી એને ક્યાંક ફેંકી દીધું? હું આવું શું કામ કરું? મને લાગે છે કે 850 રૂપિયા જેવું કંઈક બિલ થયું હશે. ક્યારેય પણ કારણ વિના પૈસા ખર્ચ ના થવા જોઈએ. આપણે આપણા ખર્ચનો હિસાબ રાખવો જ જોઈએ. મહેનતના પૈસાને સમજી વિચારીને જ ખર્ચ કરવા જોઈએ. ખોટા ખર્ચા ન જ થવા જોઈએ ને મમ્મી. જો આપણે દરેક વસ્તુનો હિસાબ રાખીને લિમિટમાં ખર્ચ કરીશું તો એક મહિનામાં આપણે કેટલો ખર્ચ થાય છે, કેટલી બચત થાય છે એ ખબર પડી જશે. અનનેસેસરી વેસ્ટ કરવાને બદલે આપણે શાકભાજી અને અનાજમાં પૈસા બચાવી શકીએ. ટીબે ટીબે સરોવર ભરાય એ કહેવત છે ને. અત્યારથી જ એક એક પૈસાની બચત કરીશું તો એ આપણા ભવિષ્ય માટે જ કામ લાગશે ને મમ્મી. કેટલા દૂર સુધીનું વિચારે છે તું અહલ્યા બેટા. મારે આટલી ઉંમર થઈ ગઈ છે તો પણ આ વાત મારા દિમાગમાં ક્યારે નથી આવી. મેં ક્યારેય આવી નાની નાની વસ્તુઓનો હિસાબ જ નથી રાખ્યો. હવે મારી દીકરી આ ઘરની જવાબદારી ઉપાડી દીધી છે ને, એટલે બધો હિસાબ મળી જશે. અહલ્યા દીકરી બિલકુલ સાચું કહી રહી છે. સુંદર, આજ પછી બધા જ બિલ સાચવીને રાખજે. હા ઠીક છે વૈભવી માં, આજ પછી પૈસા પૈસાનો હિસાબ આલ દઈશ. મારો અનિકેત સમજી વિચારીને આ ઘરમાં એક સમજદાર વહુ લઈને આવ્યો છે. એ બે સ્પેશિયલ ચા આપજે. આવે બેટા મીરા, ગરમ ગરમ ચા કઈ દીધી છે મેં. અરે તારી ફ્રેન્ડ માન્યા નતા આવી, એ ક્યાં છે? હું તો એકલી જ આવી છું અંકલ. અચ્છા, એ એક સ્પેશિયલ ચા કેન્સલ કર, ખાલી એક જ ચા લઈને આવજે. અને બેટા મીરા, પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે? અરે અરે આજકાલના છોકરાઓ ખરા છે,
આખું વર નાસ્તો કરવા ચા કોફી પીવા આવતા હતા, પણ અત્યારે જો મારી હોટલ માં જ ભણવા આવતા હોય ને એવું લાગે છે. નાસ્તો કરતી વખતે વાંચે, ચા પીતી વખતે વાંચે. જો પહેલા જ મન દઈને ભણ્યા હોત તો આ રીતે હોટલ માં આવીને ભણવાની જરૂર ના પડી હોત. સાચું કે નહીં બેટા? સાચી વાત છે અંકલ. કોઈ પ્રોબ્લેમ છે દીકરા? હંમેશા બડબડ કરવા વાળી છોકરી આજે એકદમ શાંત શાંત લાગી રહી છે. દામોદર અંકલ, એક્ચ્યુઅલી હું તમારી પાસે હેલ્પ માંગવા આવી છું. બીજા પાસે મદદ માંગતા શરમ આવે છે, તો પછી મેં વિચાર્યું કે તમને જ પૂછી લઉં, પણ હવે કેવી રીતે પૂછું એ સમજાતું નથી મને. અરે, એમ આટલો વિચાર કરવાની શું જરૂર છે? તારે શું જોઈએ છે બોલ. એ તો તમે ખરાબ તો નહીં લગાડો ને? ખરાબ ન લાગે બેટા બોલ. એ તો અંકલ, મને અર્જન્ટલી 10,000 રૂપિયા જોઈએ છે. દસ હજાર રૂપિયાની જરૂર છે, પ્લીઝ આપી દો ને.